नमस्ते विद्यार्थी मित्रों, आगळना विडियोनी अंदर आपणे प्रकरण चार जोयुं हतुं, जेमां आपणे रंगीन भाग सुधी भण्या हता। हवे जोईए हलवाना भाग। रमेश जे छे एने एना बाळको अमु अने अनु बंने जे छोकरीओ छे एनी माटे एक हलवानो टुकड़ो खरीद्यो छे। तेणे ते बंने माटे ए जे आखो टुकड़ो हतो एने बे सरखा भागमां वहेंच्यो तो तेना दरेक बाळकोने हलवानो खाली जग्या भाग मळशे। तो विद्यार्थी मित्रों, दरेकने हलवानो एक भाग मळशे। त्यार पछी आपणने कह्युं छे કે આ ટુકડો ખૂબ જ મોટો છે, અમે તેને ખાઈ શકીશું નહીં, તેઓએ કહ્યું। અમુ અને અનુ જે રમેશના બાળકો છે એ બંને એવું કીધું કે પપ્પા, અમે આટલો મોટો ટુકડો નહીં ખાઈ શકીએ, તમે એના બે ટુકડા કરી આપો। તેથી રમેશે એને બે ટુકડા કરી આપ્યા। હવે અમુને કેટલા ટુકડા મળશે વિદ્યાર્થી મિત્રો? તો એણે બે ટુકડા કર્યા હતા, એમાંથી ફરીથી બે ટુકડા કર્યા તો બે ને બે ચાર થયા, એમાંથી અમુને બે ટુકડા મળશે। ત્યાર પછી આપણને કહ્યું છે કે હલવાનો તે કેટલામો ભાગ છે? તો વિદ્યાર્થી મિત્રો, એણે જે કર્યો એ હલવાનો અડધો ભાગ છે। તો અહીંયા જવાબ આવશે અડધો। હવે જોઈએ ત્યાર પછી, પપ્પા હજુ તેને નાના બનાવો, તેઓએ કહ્યું। તેમણે ચાર ટુકડા કર્યા હતા અને હજુ તેને નાના કરવાના કહે છે, તેથી રમેશે હલવાના ફરીથી નાના ટુકડા કર્યા। બરાબર, આભાર પપ્પા। તો રમેશે શું કર્યું? જે ચાર ટુકડા હતા એ ચારે ચાર ટુકડાને ફરીથી એણે વચ્ચેથી બે બે ભાગ કરી દીધા, એટલે ચાર ટુકડાના આઠ ટુકડા થઈ ગયા। હવે જોઈએ પાછળ। હવે આપણને પહેલો સવાલ પૂછેલો છે કે હવે દરેક બાળકને કેટલા ટુકડા મળશે? તો વિદ્યાર્થી મિત્રો, કુલ આઠ ટુકડા હતા અને બે બાળક છે એટલે બંનેને ચાર ચાર ટુકડા મળશે, ચાર ચાર ટુકડા। ત્યાર પછી જોઈએ કે દરેકે ટુકડાનો હલવાનો કેટલામો ભાગ છે? જે ટુકડો છે એક, એ હલવાનો કેટલામો ભાગ છે? તો વિદ્યાર્થી મિત્રો, કુલ આઠ ટુકડા છે તો એ હલવાનો આઠમો ભાગ હશે। અહીંયા લખીશું આઠમો ભાગ। ત્યાર પછી જોઈએ, જો રમેશે હલવાના છ સરખા ભાગ કર્યા હોય તો દરેકને કેટલા ટુકડા મળ્યા હોત? જો એણે છ ભાગ કર્યા હોત તો તેના બંને બાળકોને ત્રણ ત્રણ ટુકડા મળત, ત્રણ ટુકડા। હવે જોઈએ ત્યાર પછી, ઉપર જે આપણે સંવાદ જોયો એટલે કે ઉપર જે વાતચીત જોઈ એના આધારે જવાબો આપણે અહીંયા લખવાના છે। આપણને આપેલું છે, આપણે જેવું રંગીન ભાગમાં હતું એવી જ રીતનું છે અહીંયા। એકના છેદમાં બે, હવે એના ફરીથી બે ટુકડા કર્યા એટલે બેના છેદમાં ચાર, હવે ફરીથી એના ટુકડા કરો તો બેના આધારે જ ત્રણના છેદમાં છ, આ જે લાઈન લખી એના આધારે, હવે ત્રણ પછી ફરીથી ટુકડા કરો તો ચારના છેદમાં આઠ, અને આવી જ રીતે પાંચના છેદમાં દસ। તમે વારાફરતી આ લાઈન આગળ વધારી શકો છો। હવે જોઈએ ત્યાર પછી પટ્ટીના ભાગ। તમને નીચે એક ચિત્ર આપેલું છે અને કહેલું છે કે દરેક લીલા રંગનો ટુકડો જે છે એ પટ્ટીનો કેટલામો ભાગ છે તે લખો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે નીચેની જે લીલા રંગની પટ્ટી છે એના કુલ આઠ ભાગ કરેલા છે, એટલે કે પટ્ટીનો આઠમો ભાગ છે શેની જેમ? તો આપણે જે આ જવાબ જોયો એના આધારે। હવે દરેક રંગની પટ્ટીનો એક ટુકડો એ પટ્ટીનો કેટલામો ભાગ છે તે પણ લખો। તો જો વિદ્યાર્થી મિત્રો, દરેક રંગની જે પટ્ટી છે એ જોઈએ તો સૌથી પહેલી પટ્ટી છે ગુલાબી રંગની, એ તો આખી છે એટલે કે એક ભાગ છે। ત્યાર પછી પીળા રંગની પટ્ટી છે એ આખી પટ્ટીના બે ભાગ કરેલા છે એટલે કે અડધો ભાગ છે। ત્યાર પછી વાદળી રંગની પટ્ટી છે એમાં ચાર ભાગ કરેલા છે એટલે ચોથો ભાગ છે, અને ત્યાર પછી લીલા રંગની પટ્ટી છે એ ઉપર જોયું એમ જ આઠ ભાગ કરેલા છે એટલે આઠમો ભાગ થશે। હવે જોઈએ નીચે, આપણને સવાલ આપેલો છે કે કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ થશે? તો વિદ્યાર્થી મિત્રો, ચાર ભાગ ભેગા કરીએ ત્યારે અડધો ભાગ કઈ રીતે થાય? તો તમારા ઘરે તમે રોટલી જોઈ છે, ગોળ હોય છે ને, એમાંથી જો રોટલીને વચ્ચેથી કાપો તો અડધી થાય, અને હજુ બે ટુકડા કરો તો એ કોર થઈ જાય છે એટલે કે ચોથો ભાગ છે, એટલે બે વખત ચોથો ચોથો ભાગ ભેગો કરો એટલે અડધો ભાગ થાય। તો અહીંયા જવાબ લખીએ, પટ્ટીના ભાગમાં પહેલો સવાલ છે કે ભાઈ કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ થશે? તો બે ચોથા ભાગ, બે ચોથા ભાગ મળીને એક અડધો ભાગ થશે।
ત્યાર પછી આપેલું છે કે કેટલા એકના છેદમાં આઠ ભાગ મળીને એકના છેદમાં ચાર ભાગ થશે. તો એકના છેદમાં આઠ ભાગ તમે ઉપરના ચિત્રમાં જોયું એના આધારે, પટ્ટીના ભાગનું જે ચિત્ર છે એના આધારે, કે બે લીલા રંગની પટ્ટીથી ઉપરની એક વાદળી રંગની પટ્ટી બને છે. એટલે કે બે એકના છેદમાં ચાર ભાગ લો તો એક ભાગ થઈ શકે છે. એટલે કે અહીંયા આવશે બે એકના છેદમાં આઠ ભાગ. હવે ત્યાર પછીનું જોઈએ કે એકના છેદમાં બેમાં કેટલા એકના છેદમાં આઠ ભાગ આવે છે. એટલે કે પીળા રંગની અંદર કેટલી લીલા રંગની પટ્ટીઓ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પીળા રંગની અંદર ચાર લીલા રંગની પટ્ટીઓ આવે છે. એટલે કે અહીંયા આવશે ચાર એકના છેદમાં આઠ ભાગ. હવે જોઈએ ત્યાર પછીનું પેટર્ન. આ ચોરસ જુઓ, આપણને બાજુમાં એક ચોરસ આપેલું છે. હવે સવાલ પૂછેલો છે કે એ ચોરસનો કેટલો ભાગ વાદળી રંગનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં ચોરસ વિશે સમજી લઈએ. આખા ચોરસમાંથી અડધા ભાગમાં પીળો રંગ પૂરેલો છે, પછી એ અડધામાંથી પણ અડધા ભાગની અંદર લાલ રંગ પૂરેલો છે, પછી લાલમાંથી પણ અડધા ભાગમાં વાદળી રંગ પૂરેલો છે, અને વાદળીમાંથી અડધા ભાગની અંદર લીલો છે અને અડધામાં સફેદ છે. એટલે કે એક આખા મોટા ચોરસના સોળ ભાગ કરેલા છે. સોળમાંથી એકમાં લીલો છે, એકમાં સફેદ છે. ત્યાર પછી સોળ પછી જોઈએ તો આઠ ભાગ જોઈએ તો આઠ ભાગમાંથી એક ભાગમાં વાદળી રંગ છે. પછી આઠ પછી ચાર ભાગ કરેલા છે, ચારમાંથી એક ભાગની અંદર લાલ રંગ છે. ચાર પછી બે ભાગ છે અને બે ભાગમાંથી પીળો રંગ પૂરેલો દેખાય છે આપણને. હવે પહેલો સવાલ હતો કે કેટલો ભાગ વાદળી રંગનો છે. તો આપણે હમણાં જ જોયું એમ કે એક ભાગ વાદળી રંગનો છે. કઈ રીતે? તો આખા ચોરસના જો આઠ ભાગ થાય તો એક ભાગ વાદળી રંગનો છે. એટલે કે અહીંયા લખાશે એકના છેદમાં આઠ ભાગ. પેટર્નમાં જોઈએ છીએ એટલે અહીંયા પેટર્ન લખીશું. પેટર્નમાં એકના છેદમાં આઠ ભાગ વાદળી. આખા ચોરસના આઠ ભાગ કરો, એમાંથી એક ભાગ વાદળી રંગનો છે. ત્યાર પછી સવાલ પૂછેલો છે કે કેટલો ભાગ લીલા રંગનો છે. તો આખા ચોરસના સોળ ભાગ કરો, એમાંથી એક ભાગ લીલા રંગનો છે. એટલે કે અહીંયા લખાશે એકના છેદમાં સોળ લીલા રંગના લીલો. ત્યાર પછી કોયડો શું તે સમાન છે. હવે નીચે એક કોયડો આપેલો છે. અમ્મી નામની એક છોકરી છે, એના કહે છે કે અડધાનો અડધો ભાગ પોણા ભાગનો ત્રીજો ભાગ સરખા છે. તમે સહેમત છો? તમે આ કેવી રીતે બતાવશો? આ તમારે કોયડો છે વિચારવાનો છે. અમ્મી નામની એક છોકરી છે, એણે જે કોયડો આપેલો છે એ એવું કહેવા માંગે છે કે અડધાનો જે અડધો ભાગ હોય તે અને જે પોણો ભાગ છે એનો ત્રીજો ભાગ. પોણો ભાગનો ત્રીજો ભાગ એટલે કે અડધાનો અડધો, એ સાચું છે. હવે જોઈએ સામેના પેજ ઉપર. ભાગથી પૂર્ણ તરફ નીચે આપણને અમુક ચિત્રો આપેલા છે. હવે એમાંથી પહેલું વાંચીએ. અહીં એક ફૂલની એકના છેદમાં પાંચ ભાગની પાંદડીઓ દર્શાવી છે, બાકીની પાંદડીઓ દોરીને ચિત્ર પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે એક જે આખું ફૂલ છે એની એક પાંદડી આપેલી છે. કુલ પાંચ પાંદડીઓ એમાંથી એક આપેલી છે. આપણે બાકીની પાંદડીઓ દોરીને ચિત્ર પૂરું કરવાનું છે. એક દોરેલી છે, હું બીજી ચાર દોરું છું. બે, ત્રણ, ચાર અને પાંચ. આ પાંચ પાંદડીઓથી આ ફૂલ પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમને બીજી અને ત્રીજી આકૃતિઓ આપેલી છે. એમાં બીજામાં કહેલું છે કે ચિત્રમાં પંખાના ત્રણ પાંખિયામાંથી એક દોરેલું છે, બાકીના પાંખિયા દર્શાવીને ચિત્ર પૂરું કરો. વિદ્યાર્થી મિત્રો, મેં જે એવી રીતે અહીંયા ફૂલ પૂરું કર્યું છે એવી જ રીતે તમારે તમારી નોટબુકની અંદર પંખો પૂરો કરવાનો છે. પંખામાં ત્રણ પાંખિયા હોય, ત્રણ પાંખિયાવાળો પંખો છે તેથી. તો ત્રણમાંથી એક પાંખિયું દોરેલું છે, તમારે બીજા બે દોરવાના. પછી ત્રીજો પ્રશ્ન આપેલો છે કે અહીં બીજો એક પંખો છે, એના અડધા પાંખિયા દર્શાવેલા છે અને તમારે અડધો ભાગ બીજો દર્શાવીને પૂરું કરવાનું છે. અને તમે કેટલા પાંખિયા દોર્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે પાંખિયા દોરેલા છે અને એ જે બે પાંખિયા દોરેલા છે એ અડધો ભાગ છે. એટલે કે બે ને બીજા બે દોરેશો એટલે ચાર ભાગવાળો પંખો થશે, ચાર પાંખિયા થશે. ત્યાર પછી જોઈએ રૂપિયા અને પૈસા. રૂપિયા અને પૈસામાં આપણને આપેલું છે કે 50 પૈસા એના કેટલા સિક્કા લો તો એક રૂપિયો થશે. તો વિદ્યાર્થી મિત્રો, 50 પૈસાના બે સિક્કા લો ત્યારે એક રૂપિયો થાય, બે સિક્કા. ત્યાર પછી આપણને સવાલ પૂછેલો છે કે 50 પૈસા એ એક રૂપિયાનો અડધો ભાગ છે. તો હા વિદ્યાર્થી મિત્રો, 50 પૈસા એ એક રૂપિયાનો અડધો ભાગ છે. તમને બધાને ખબર છે કે એક રૂપિયો બરાબર 100 પૈસા થાય છે.
त्यार पछी जोईए एक रुपियाना केटला सिक्का लईए तो दस रुपया थाय। तो विद्यार्थी मित्रों एक रुपियाना दस सिक्का लईए त्यारे दस रुपया थाय छे। त्यार पछी आपणने कह्युं छे कि एक रुपियोए दस रुपियानो केटलामो भाग छे तो दस सिक्का लो एटले के दस भाग थाय। तो अहीं आवशे दसमो भाग। હવે ત્યાર પછી આપણને બે રૂપિયાનો સિક્કો આપેલો છે અને કહ્યું છે કે બે રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો દસ રૂપિયા થાય। તો વિદ્યાર્થી મિત્રો બેનો ઘડિયો બોલો તો પણ તમને ખબર પડી જાય કે બે એકા બે, બે દુ ચાર, બે તરી છ, બે ચોક આઠ અને બે પંચા દસ એટલે કે પાંચ સિક્કા લેવા પડે। અહીંયા આવશે પાંચ સિક્કા। ત્યાર પછી આપણને સવાલ આપેલો છે કે બે રૂપિયાએ દસ રૂપિયાનો કેટલામો ભાગ છે તો બે રૂપિયાએ દસ રૂપિયાનો પાંચમો ભાગ છે। અહીંયા આવશે પાંચમો ભાગ। ત્યાર પછી આપણને પાંચ રૂપિયાનો સિક્કો આપેલો છે અને કહ્યું છે કે પાંચ રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો દસ રૂપિયા થાય। તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે કે પાંચ રૂપિયાના બે સિક્કા લઈએ ત્યારે દસ રૂપિયા થાય। ત્યાર પછી સવાલ આપેલો છે કે પાંચ રૂપિયા એ દસ રૂપિયાનો કેટલામો ભાગ છે તો વિદ્યાર્થી મિત્રો પાંચ રૂપિયા એ દસ રૂપિયાનો બીજો ભાગ છે। હવે જોઈએ પેજ નંબર 66। પેજ નંબર 66 ઉપર આપણને એક વૃદ્ધ સ્ત્રીનું વસિયતનામું આપેલું છે। વિદ્યાર્થી મિત્રો એક વૃદ્ધ સ્ત્રી હતી એટલે કે એક ડોશીમાં હતા। એ જે ડોશીમાં છે એ એમના ત્રણ પુત્રીઓની સાથે રહેતા હતા। એ ડોશીમાં ખૂબ જ ધનવાન હતા અને તેમની પાસે કુલ 19 ઊંટ હતા। એક દિવસ એ ડોશીમાં માંદા પડ્યા અને એમની જે પુત્રીઓ છે એમણે ડૉક્ટરને બોલાવ્યા। ડૉક્ટરે ખૂબ જ પ્રયત્નો કર્યા પણ તે ડોશીમાં એટલે કે તે વૃદ્ધ સ્ત્રી બચી શક્યા નહીં। હવે એમના મૃત્યુ પછી એમની જે પુત્રીઓ છે ત્રણે ત્રણ એમણે ડોશીમાનું લખેલું વસિયતનામું વાંચ્યું। હવે ડોશીમાનું જે વસિયતનામું છે જોઈએ। એમણે એવું કહેલું છે કે મારી સૌથી મોટી પુત્રીને એટલે કે એમની જે સૌથી મોટી પુત્રી છે એને એમના ઊંટનો અડધો ભાગ મળશે। પછી બીજી પુત્રીને મારા ઊંટનો એકના છેદમાં ચાર ભાગ મળશે અને ત્રીજી પુત્રીને મારા ઊંટનો એકના છેદમાં પાંચ ભાગ મળશે એટલે કે મોટી પુત્રીને અડધો ભાગ, બીજી પુત્રીને ચોથો ભાગ અને ત્રીજી જે પુત્રી છે એને પાંચમો ભાગ મળશે। હવે ત્રણે જે પુત્રીઓ છે એ ખૂબ જ મૂંઝાઈ ગઈ છે। હવે એ લોકો વિચારે છે કે કુલ 19 ઊંટનો અડધો ભાગ કઈ રીતે કરી શકાય। મોટી પુત્રીએ પૂછ્યું તો 19ના અડધા તો વિદ્યાર્થી મિત્રો 9.5 થાય પણ આપણે ઊંટને કાપી ન શકીએ। બીજી પુત્રીએ એવું કહ્યું કે 19ના અડધા તો 9.5 થાય છે પણ આપણે તે ઊંટને કાપી શકીશું નહીં, તે સાચું છે પણ હવે આપણે શું કરીશું, ત્રીજી પુત્રીએ પૂછ્યું। એટલામાં એ ત્રણેય પુત્રીઓના કાકીને આવતા જોયા। પુત્રીઓએ એમણે એમનો જે પ્રશ્ન હતો ઊંટનો એ એમના કાકીને કહ્યું। કાકીએ કહ્યું કે લાવો મને તમારું વસિયતનામું બતાવો। પછી એમણે એવું કહ્યું કે મારી પાસે એક યુક્તિ છે, તમે મારું ઊંટ લઈ લો। હવે જેમના કાકી છે એવું કહે છે કે મારી પાસે એક યુક્તિ છે, તમે મારું ઊંટ જે છે એક એ તમે લઈ લો। હવે તમારી પાસે કુલ કેટલા ઊંટ થયા વિદ્યાર્થી મિત્રો? 20 ઊંટ। હવે તમારી માતા જે વસિયતનામું લખીને ગયા છે તેના મુજબ આપણે ઊંટને વેચીએ, કાકીએ કહ્યું। પહેલી પુત્રીને એવું કહ્યું છે કે તારે અડધા ઊંટ જોઈએ છે ને, ખરું ને? તો તું 10 ઊંટ લઈ લે, તેમણે મોટી પુત્રીને કહ્યું। હવે 20ના અડધા કરો, એને અડધા ઊંટ લેવાના છે મોટી પુત્રીને એટલે 10 થાય તો પહેલી પુત્રીને 10 ઊંટ મળશે, પછી તું તારો ભાગ લઈ લે, એવું કાકીએ બીજી પુત્રીને કહ્યું। હવે બીજી પુત્રીને જે ઊંટ છે એનો ચોથો ભાગ લેવાનો છે તો 20નો ચોથો ભાગ કેટલો થાય? તો 4નો ઘડિયો 20 આવે ત્યાં સુધી બોલીએ તો 4 એકા 4, 4 2 8, 4 3 12, 4 4 16 ને 4 5 20 એટલે કે 5 ઊંટ મળશે। તો બીજી પુત્રીને 5 ઊંટ મળશે। ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે એ ત્રીજી પુત્રીને કહે છે તેના કાકી કે તું 1ના છેદમાં 5 ભાગના ઊંટ લઈ શકે છે, તો આપણે વિદ્યાર્થી મિત્રો 20ના 5 ભાગ કરવાના છે એટલે કે 5નો ઘડિયો બોલીએ 20 આવે ત્યાં સુધી 5 એકા 5, 5 2 10, 5 3 15 ને 5 4 20 એટલે કે જે ત્રીજી પુત્રી છે એને 4 ઊંટ મળશે। હવે જોઈએ એનાથી આગળ, તેને કેટલા ઊંટ મળ્યા ત્રીજી પુત્રીને? 4 ઊંટ। હવે ત્રણેય પુત્રીઓ ખૂબ જ ખુશ થઈ ગઈ। હવે તેમણે ઊંટની ગણતરી કરી।
પહેલી પુત્રીને 10 ઊંટ મળ્યા હતા, પછી બીજીને 5 અને ત્રીજીને 4. 10 ને 5 15 ને 4 19. કુલ 19 ઊંટ થઈ ગયા એમના. હવે એમના જે કાકી છે એ એમનું વધેલું ઊંટ લઈ જાય છે અને એવું કહે છે કે આ ઊંટ મારું છે. વિદ્યાર્થી મિત્રો, આ કેવી રીતે થયું ચર્ચા કરો. તો આપણે જે અહીંયા ગણતરી જોઈ એના આધારે જ એ થયું છે. હવે જોઈએ અરુણનું સમયપત્રક. અરુણ નામનો એક છોકરો છે, એનું સમયપત્રક આપેલું છે. નીચે એક આખી લાઇન આપેલી છે અને વિદ્યાર્થી મિત્રો એ લાઇનના કુલ 24 ખાના છે અને એક ખાનું એટલે 1 કલાક. હવે જોઈએ અરુણના મમ્મી શું કહે છે કે અરુણ રાત્રે 10 વાગે સૂઈ જાય છે અને સવારે 6 વાગે ઉઠે છે. તે સવારે 7 થી 8 રમે છે અને ફરીથી સાંજે 4 થી 6 રમે છે. હવે એ કુલ 8 કલાક વિદ્યાર્થી મિત્રો ઊંઘે છે, જેમાં રાતના 10 થી સવારના 6 સુધી. હવે જે ઊંઘવું છે એ એના દિવસનો 3જો ભાગ છે. હવે તમારે અલગ અલગ રંગોનો ઉપયોગ કરીને દર્શાવવાનું છે કે એ રમવામાં દિવસનો 8મો ભાગ વિતાવે છે અને ભણવામાં દિવસનો 4થો ભાગ. આ બંનેની આપણે ગણતરી કરીએ. સૌથી પહેલાં જોઈએ રમવું. એમાં દિવસનો એ 1/8 ભાગ પસાર કરે છે. જોઈએ એની ગણતરી. એક દિવસના કુલ વિદ્યાર્થી મિત્રો 24 કલાક હોય ગુણ્યા 1/8. હવે 8ના ઘડિયામાં 24 આવે એટલે 8 તરી 24, 8 8 ઉડી જાય છે એટલે કે આવશે 3 કલાક. તો એ આખા દિવસમાંથી 3 કલાક રમે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે કે ભણવું. તો ભણવા માટે એ એક દિવસનો 1/4 ભાગ વિતાવે છે. હવે જોઈએ આપણે અહીંયા ભણવું. ભણવામાં એ 1/4 ભાગનો સમય વિતાવે છે એટલે 24 કલાક ગુણ્યા 1/4. અહીંયા 4 છે તો 4નો ઘડિયો બોલીએ 24 આવે ત્યાં સુધી, તો 4 6 24. હવે 4 4 ઉડી ગયા તો વધ્યા કેટલા? 6. તો ભણવામાં એ 6 કલાકનો સમય વિતાવે છે. વિદ્યાર્થી મિત્રો એણે 3 કલાક રમવામાં કાઢે છે એ આપણે અહીંયા જોયું. તો એ સમય આપણે જોઈએ. એના મમ્મીએ કહ્યું હતું કે સવારે 7 થી 8 એટલે 1 કલાક અને સાંજે 4 થી 6 એટલે 4 થી 5 ને 5 થી 6 2 કલાક, કુલ 3 કલાક થઈ ગયા. હવે જોઈએ આ માટે અરુણ કેટલા કલાક લેશે. નીચે આપણને 3 વસ્તુઓ આપેલી છે કે ઊંઘવા માટે તો આપણે જોયું કે ઊંઘવા માટે 10 થી 6 રાતના 10 થી સવારના 6 વાગ્યા સુધીનો સમય કાઢે છે એટલે 10 પછી 11 12 1 2 3 4 5 અને 6 8 કલાકનો સમય લે છે. ત્યાર પછી બીજું આપણને આપેલું છે ભણવા માટે. તો એ ભણવા માટે કેટલા કલાક લે છે વિદ્યાર્થી મિત્રો? 6 કલાક. ત્યાર પછી આપણને આપેલું છે રમવા માટે. તો રમવા માટે વિદ્યાર્થી મિત્રો એ કેટલા કલાક લે છે? આપણે અહીંયા જોયું કે રમવા માટે 3 કલાક લે છે તો અહીંયા આવશે 3 કલાક. હવે જોઈએ ત્યાર પછી બીજી પ્રવૃત્તિઓ માટે તે દિવસના કેટલા કલાકનો ઉપયોગ કરે છે. હવે અરુણ જે છે એવું કહે છે કે હું એક દિવસના 24 કલાક છે તો હું એક દિવસનો 3જો ભાગ કેવી રીતે શોધું? તો વિદ્યાર્થી મિત્રો એક દિવસનો 3જો ભાગ કઈ રીતે શોધી શકાય એ જોઈએ. ચોવીસ કલાક ગુણ્યા 1/3 8 તરી 24 3 3 ઉડી ગયા એટલે આવે 8 કલાક. એ આટલો સમય ઊંઘવામાં કાઢે છે આપણને પટ્ટીમાં દોરીને આપેલું છે. અને આપણને નીચે સવાલ પૂછેલો હતો કે બીજી પ્રવૃત્તિઓ માટે તે દિવસના કેટલા કલાકનો ઉપયોગ કરે છે. તો આ જે પ્રવૃત્તિઓ છે એના કલાકનો સરવાળો કરી લઈએ. 8 6 અને 3 8 પછી 9 10 11 12 13 14 પછી 3 એટલે 15 16 અને 17. આપણે 24 કલાકમાંથી 17 કલાકની બાદબાકી કરી દઈએ તો આપણને જે બાકીની પ્રવૃત્તિઓ છે એનો સમય મળી જશે. 17 પછી 18 19 20 21 22 23 અને 24 એટલે 1 2 3 4 5 6 અને 7. બાકીના જે 7 કલાક વધ્યા વિદ્યાર્થી મિત્રો એની અંદર અરુણ બીજી પ્રવૃત્તિઓ કરે છે.
विद्यार्थी मित्रों आपणे आટલું આજે ભણ્યા, આનું તમે ઘરે રિવિઝન કરજો, આના પછીનું પ્રકરણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.